चलो एग्जाम्पल नंबर फोर, एग्जाम्पल नंबर वन टू थ्री है गया था, एग्जाम्पल नंबर फोर। मयंक मेड अ बर्ड बाथ फॉर हिज गार्डन इन द शेप ऑफ सिलेंडर विद हेमिस्फेरिकल डिप्रेशन एट वन एंड। એટલે કે આવો એક હોલો સિલિન્ડર છે, હોલો સિલિન્ડર બરોબર, આખું પતરું છે આમ, અને અંદર ડિપ્રેશન છે જેની અંદર આ હોલ હેમિસ્ફિયર, સમજમાં આવે છે? એક આવું પતરું હોય જે અંદરથી હોલો છે, પણ અહીંયા પાછું આમ હેમિસ્ફિયર બેસાડવાનું છે ઉપરથી, જેમાં પાણી ભરવાનું છે, પડી અહીંયાથી આ બધું ખુલ્લું છે નીચે, ઓકે? હેમિસ્ફેરિકલ ડિપ્રેશન એટ વન એન્ડ, ધ હાઈટ ઓફ ધ સિલિન્ડર ઇઝ, ધ હાઈટ ઓફ ધ સિલિન્ડર ઇઝ 1.45 મીટર એન્ડ ધ રેડિયસ ઇઝ 30, ધ રેડિયસ ઇઝ બોથ સિલિન્ડર રેડિયસ ઓર હેમિસ્ફિયર રેડિયસ ઇઝ 30 સેન્ટીમીટર। Find the total surface area of bird bath. Total surface area of bird bath. अंदर नहीं करवाना। Total surface area એટલે બહાર થી લેવાનું છે, પછી અંદર ભી જવાનું નથી। Total surface area, ચલો આમ છે કોઈ કે કન્ટેનર મૂકેલું છે, નીચે મૂકરે છે, નીચે તો હોલો છે, એટલે નીચે તો ભણવાનું નહીં, તો ક્યાં ક્યાં પતરું ખુલ્લું દેખાય છે આમ મૂકેલું હોય જમીન પર, ત્યારે એક આ આખું સિલિન્ડર બહાર થી આખું સિલિન્ડર છે, ઉપર થી જોઈએ તો હેમિસ્ફિયર, તો કેટલા એરિયા થયા કહેવાય? કયા કયા? સિલિન્ડર કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર એન્ડ કર્વડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર। હા, કારણ કે ઉપર ઢક્કન નથી, ઉપર ઢાંકણ હોય તો ટોટલ સરફેસ એરિયા થાય, તો ટોટલ સરફેસ એરિયા ઓફ બર્ડ બાથ, જો દરેક વખતે જ્યારે પણ બે બે વેસલ આપેલા હોય ત્યારે બંને માટે અલગ અલગ સેક્શન પાડવાના, અહીંયા લખવાનું હેમિસ્ફિયર અને સિલિન્ડર। હેમિસ્ફિયર ની રેડિયસ, એને જેને આપણે સ્મોલ આર કહીએ, જે 30 સેન્ટીમીટર છે, અને જે હેમિસ્ફિયર ની રેડિયસ છે ધેટ ધ સેમ રેડિયસ ઓફ સિલિન્ડર, તો આપણે એને સેમ સિમ્બોલ યુઝ કરીશું, રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર, અને એની હાઈટ એચ ઇક્વલ ટુ 1.45 મીટર છે, એટલે સેન્ટીમીટર છે, સેન્ટીમીટર છે, મીટર છે, મીટર છે, મીટર છે, એટલે 1.45 સેન્ટીમીટર થાય, ડિવાઇડેડ અરે મીટર ઇન્ટુ 100 કરીએ તો સેન્ટીમીટર માં પોઈન્ટ જતો રહે, સમજમાં આવ્યો? મીટર નો સેન્ટીમીટર માં। તો ટોટલ સરફેસ એરિયા ઓફ બર્ડ બાથ ઇઝ કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ કર્વડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર। ચલો કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, કર્વડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર 2 પાઈ આર એચ, 2 પાઈ આર એચ એરિયા હોય તો બેઝ પેરીમીટર, આ બેઝ પેરીમીટર ઇન્ટુ હાઈટ, અને બેઝ ની પેરીમીટર એટલે કે સર્કમફેરન્સ, જેનો ફોર્મ્યુલા છે 2 પાઈ આર અને એચ, તો ધેટ ઇઝ ધ કર્વડ સરફેસ એરિયા, કર્વડ સરફેસ એરિયા 2 પાઈ આર એચ પ્લસ કર્વડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર, હેમિસ્ફિયર નો કર્વડ સરફેસ એરિયા ખાલી આ જ, હું બોલું એટલે બોલાવું જોઈએ એવી રીતે જોઈએ છે મને ફોર્મ્યુલા, કાલે નહીં આવડે ને ઢીમી નાખીશ બધા કમ્પલસરી, હું બોલું એ ભેગા તમારે તમારા મોઢાથી નીકળવું જોઈએ કે આ થાય એમ, બોલું 2/3 પાઈ આર સ્ક્વેર ઇઝ અ વોલ્યુમ ભાઈ, એરિયા ચાલે છે 2 પાઈ આર સ્ક્વેર, તો પહેલા એરિયા ના વોલ્યુમ ના અલગ કરો અને લર્ન કરો, કારે નહીં આવડે નહીં ચલાઈ લો, ઇઝ 2 પાઈ આર સ્ક્વેર, તો હવે રેડિયસ મે આર અને એચ યુઝ કર્યા છે, ઓકે, તો આમાંથી 2 પાઈ આર કોમન કરીએ, 2 પાઈ આર તો એચ પ્લસ આર થાય, તો 2 22/7 રેડિયસ ઇઝ 30, હાઈટ ઇઝ 145 + 30, 2 × 22/7 × 30 175 175 મને સિમ્પ્લીફાઈ કરીએ,
that much area the units will lie. Area the units will lie. જુદા જુદા પણ આઈડેન્ટિકલ, અલગ પણ જેના ડાયમેન્શન સરખા છે. એક નું વોલ્યુમ છે 64 સેન્ટીમીટર ક્યુબ છે. વોલ્યુમ 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 Find the two cubes of a 64 centimeter cube are joined each of. એટલે કે બંનેનું વોલ્યુમ છે 64 સેન્ટીમીટર. મેં એટલું કીધું આઈડેન્ટિકલ છે એટલે સરખું થાય. Find the surface area of a resulting cuboid. આ બંનેને જોઈન્ટ કરી દો. આ બંનેને જોઈન્ટ કરી દો. સાથે સાથે મૂકી દો. સાથે સાથે મૂકી દો. તો એક ક્યુબોઇડ થઈ ગયો. રાઈટ. તો એનું ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું છે. ટોટલ સરફેસ એરિયા ફોર ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ ધ ઈચ સાઇડ ઓફ ક્યુબ. તો વોલ્યુમ કોઈ ફોર્મ્યુલા બોલવાનું નહીં. વોલ્યુમ ઓફ ક્યુબ ઇક્વલ ટુ શું થાય? a ક્યુબ a ઇન્ટુ અને લેટ ઈચ સાઇડ ઇઝ a. સો a ક્યુબ થાય. સો 64 ઇક્વલ ટુ a ક્યુબ. તો ક્યુબ છે તો આ સાઈડ ક્યુબ રૂટ થાય. ફોર ક્યુબ ઇક્વલ ટુ એ ક્યુબ. હેન્સ ઈચ સાઈડ ઓફ ધ ક્યુબ ઇઝ 4 સેન્ટીમીટર સેન્ટીમીટર. Now when the two identical cube with each side 4 cm are joined with each other and form a cuboid, then the 4 and 4. 4 and 4. So for cuboid, cuboid length become 8 cm, breadth become 4 cm and height is 4 cm. Samajh mein aaya? Yes. Khali length badhi hai. Length is 4, length is 8, breadth is 4 and height is 4 thai. So total surface area, tumne total surface area find karwana. Total surface area of cuboid. Tumhe bola. 2lb plus bh plus hl. LH.
જેનો ફોર્મ્યુલા છે 2lb bh lh 2 l 80 into 4 plus 16 plus 18 into 4 64 plus 16 80 is 160 cm² is the total surface area of the earth. Surface area of hemisphere.
plus curved surface area of cylinder. Curved surface area of hemisphere. बोलो. Curved surface area of hemisphere. Hemisphere इतने. इमेज एच क्या हो गया जी? मैं रेडियस से छोड़ी. टू पाई आर स्क्वायर प्लस कर्व्ड सरफेस एरिया ऑफ सिलेंडर टू पाई आर एच बने नहीं रेडियस सेम छे हमरा हतु एज छे भाई टू पाई आर कॉमन करो तो आर प्लस एच बने 222/7 रेडियस इज 7 रेडियस इज 7 प्लस 6 7 7 44 13 तो 13 इनटू 44 572 सेंटीमीटर स्क्वायर Yes.
बनने को आया, नंबर में मल्टीप्लिकेशन चेंज हुआ। अबे टोटल सरफेस एरिया ऑफ टॉय इक्वल टू काउंट सरफेस एरिया ऑफ कोन प्लस काउंट सरफेस एरिया ऑफ हेमिस्फीयर। बोलो तब काउंट सरफेस एरिया ऑफ कोन पाई आर एल एंड काउंट सरफेस एरिया ऑफ हेमिस्फीयर 2 by 7 radius is 35 by 10
सरफेस एरिया ऑफ क्यूब कौन बोल सकते टोटल सरफेस एरिया ऑफ क्यूब क्यूब छे क्यूब क्यूबॉइड में भी हुए इसमें
A hemispheric depression is cut from a one face of a cubical wooden block with that the diameter L. That the diameter L of a hemisphere equal to the age of a cube. इतने के आनो जे diameter छे ने, आनो जे diameter छे हम लोग cube. हम जे कर रहे हो, तो आज एक लोग खोखो diameter लेने हैं, हम जे इसे age of cube. इतने के अभी बल्दी side L L छे, तो आनो diameter पाँच कितनो छे L. Okay, तो cube diameter is L, sorry, cube माटे each side साइड इक्वल टू एल एंड हेमिस्फीयर ई डायमीटर इज इक्वल टू एल तो रेडियस इज इक्वल टू एल बाय 2 थाई डिटरमाइन द सरफेस एरिया ऑफ द रिमेनिंग सॉलिड काट ना के इसको पीएस ऑफ 2 माइनस पीएस ऑफ सरफेस एरिया ऑफ हेमिस्फीयर ऑफ हेमिस्फीयर આપણે આપણો ક્યુબ કાઢ્યો એટલે ત્યાં કલર કરીશું હવે આપણે એમ કહે છે કે આ બ્લોક છે ત્યાં કે કઈ કઈ જગ્યાએ કલર કરીશું તો અહીંયા કલર કરીશું જે ક્યુબ છે આપણા ઉપરથી તો કાઢીને ફેંકી દીધું પણ અંદર તો ખાડો પડી ગયો ને તો કોણ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફીયર ટી એસ ઓફ ક્યુબ ટોટલ સરફેસ એરિયા ઓફ ક્યુબ ધેટ્સ ઈટ માઈનસ યા હમને મતલબ કોણ માઈનસ ટી એસ ઓફ ક્યુબ માઈનસ ટી એસ ઓફ માઈનસ કરે છે કેમ કરે છે પ્લસ થાય खूण આહતું આની પર આ મૂક્યું આમ સ્કૂપ કરીને કાઢ્યું તો આ તો સર્કલ જ બન્યું ને આમ સ્કૂપ નું તો આ કોર્નર્સ માં કોણ કલર કરશે 6s² 6s² એ ટોટલ સરફેસ એરિયા તો ટોટલ સરફેસ એરિયા પ્લસ CS એ ઓફ સાઇડ પી માઈનસ પાયા માઈનસ ખબર પડી હા હા ઉપર કલર કરવાનો છે પીચ નથી જો પહેલા તો બધે જગ્યાએ કલર કરી દીધું એટલે ટોટલ સરફેસ એરિયા થઈ ગયા પણ જ્યાં સર્કલ છે જ્યાં આગળ ખાડો છે ત્યાં તો કલર નતો કરવાનો એટલે સર્કલ ને માઈનસ કરી દો પણ એ સર્કલ ની જગ્યાએ ત્યાં શું છે એક હેમિસ્ફિયર છે એટલે હેમિસ્ફિયર ને કલર કરવાનો છે અને પાંચ સાઈડ ને કલર કરવાનો છે ને પહેલા કોર્નર્સ ને કલર કરવાનો કોર્નર્સ નું કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા નથી હોતું ભાઈ આખા ને કલર કરી દીધો અને એમાંથી સર્કલ ને માઈનસ કરી દીધું એટલે કોર્નર્સ આખા ને કલર કરી દીધો સમજો આખા ને કલર કરી દીધો આમ પણ એમાંથી આ સર્કલ ને માઈનસ કરી દીધું એટલે કોર્નર નો સર્કલ બેઠ ગયો તો કોર્નર્સ બડી જાય ને टोटल सरफेस एरिया ऑफ रिमेनिंग सॉलिड एमांथी एक स्कूप ने काढ़ी नाखो तो बने टोटल सरफेस एरिया ऑफ क्यूब बधी साइड प्लस कर्व्ड सरफेस एरिया ऑफ हेमिस्फीयर माइनस एरिया ऑफ सर्कल सर्कल नो एरिया माइनस करी दो तो तुमने कॉर्नर्स मळे टोटल सरफेस एरिया ऑफ क्यूब 6a² अथवा तो 6 साइड छे 6l² कर्व्ड सरफेस एरिया ऑफ हेमिस्फीयर माइनस पाई आर स्क्वायर 6l² प्लस पाई आर स्क्वायर 6 इनटू हां एना जो 6l तो हां बस आज आज आंसर छे 6l² प्लस 5 × 22/7 11 छे 22/7 n/2² that is 6l² plus 22/7 into l² / 4 એટલે આનું એડ તો થાય જ ને 6l² 22l² 168l² plus 22l² upon 28 190l² upon 28 cut thaya a 40 95
ને બે હેમિસ્ફિયર ને જોઇન્ટ કરો એટલે સ્ફિયર થઈ જાય કાઉન્ટ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર ઇઝ બોલો 2 પાઈ આર એચ એન્ડ 2 ટાઈમ કર્વડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર એટલે કે 2 ધ 4 પાઈ આર સ્ક્વેર ધેટ ઇઝ ધ ટોટલ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર હવે તમારે આપણે કોમન કરવું હોય તો કરવાનું ના કરવું તો બી ચાલે સમજમાં આવે છે તો એ ના કરીએ આપણે તો 2 ઇન્ટુ 22 બાય 7 રેડિયસ ઇઝ 5 બાય 2 ઇન્ટુ હાઈટ ઇઝ 9 પ્લસ 4 ઇન્ટુ 22 બાય 7 ઇન્ટુ 5 બાય 2 5 બાય 2 ઇન્ટુ 5 બાય આમાં કોમન કરીને જ ઇઝી પડશે 2 બાય 2 બાય આર કોમન લે 2 બાય આર કોમન એટલે એચ 2 બાય 4 7 2 0 2 2 0 2 2 0 millimeter millimeter square aa kaante millimeter square barabar aa video banata ho mai tare kem chapter jaldi jaldi khatam kiye to karke tamare nahi vajana karke karna ho પૂછવા નહીં કારણ કે હું જ કરું છું હવે એકચ્યુઅલી બધા આવતો હોય તો શું કરીએ ચલો ભાઈ એક સવાલ હું તમને આપું છું તમે કરો તો એટલે તમે બી કરો આ તો તમારે કરવાનું જ નથી હું જ કરું છું 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 બરાબર ખતમ ચેપ્ટર થઈ ગયો સમજાવવાનું થોડું ઓછા ને જાણું એ તો તમે અત્યારે આવો છો ઓર્ડર આઈ છે જ્યારે નતા આવતા ત્યારે ત્યારે શું કરવાનું મારે આમ જ બતાવો કોઈ હોય જ નહીં સાંજ પડે તો વિડીયો નું બટન ના દબાવ્યા 10 મિનિટ થઈ હોય ને એટલે બેટરી ખતમ થઈ ગયું એટલે બંધ થઈ ગયું ફોન તો બંધ થઈ ગયો ડિસ્ચાર્જ થઈ નોકો બંધ થઈ ગયો નોકો અને એમ તો કેટલી વાર કર્યું કે ચાલુ જ ના કર્યો હોય ને એક કલાક મેં બહુ મસ્ત જોરદાર એનર્જી થી ફરતી એનું એ ભણાવવાનું કે એક કલાક અને હું તો બહુ વાર થયું રાતે રાતે 10-10 વાગે હું વિડીયો બનાવતી ફરતી બીજા જે જે એવું વિડીયો ના બન્યા હોય ને એવા ખાવાનું બનાવું ઠીક ઠાક કરવું ખતરનાક હતું નહીં તો બાજુ બધી કપડું છે અને ઉપર પાછું આવું છે ખાલી સિલિન્ડ્રિકલ પાર્ટ ની હાઈટ કે છે એની હાઈટ છે 2.1 મીટર If the height and diameter of the cylindrical part, height 2.1 and diameter 4 છે તો અહીંયા આપણે સિલિન્ડર પર લખીએ સિલિન્ડર ની હાઈટ છે 2.1 મીટર એનો ડાયામીટર છે 4 મીટર 4 મીટર એની રેડિયસ થાય 4.2 મીટર હા તો આમાં તો વાઈડ થઈ જાય ભાઈ એન્ડ ધ સ્લાન્ટ હાઈટ ઓફ ધ ટોપ ઇટ્સ સ્લાન્ટ હાઈટ ઓફ ધ ટોપ એટલે કે એલ આપી દીધું છે 2.8 મીટર અને રેડિયસ કેટલી થાય 2 મીટર તો મેની
हाइट मणि छे पण हाइट हाइट की कदा जरूरत होती वॉल्यूम में जरूरत पड़े फाइंड द कॉस्ट ऑफ द कैनवास ऑफ द टेंट एट द रेट ऑफ रुपीस रेट कैनवास कैनवास नो रेट छे रुपीस 500 पर मीटर स्क्वायर नोट दैट द बेस ऑफ द टेंट विल नॉट बी कवर्ड विद द कैनवास कैनवास अरे हां भाई यहां तो अपन बेस तो कौन मुके यहां थोड़ा कैनवास मुकवानो है यहां तो रहवानो है ना कारपेट रंग पर रेड कलर की ग्रीन कारपेट होय तो केटली केटली जगह कैनवास होय आ बड़ी जगह कैनवास नी दीवार बनावेली होय अने ऊपर ऊपर कौन कौन हां पण એનો બેઝ હોય યા વચ્ચે ના ના હોય એની જરૂર ક્યાં છે તો આ શું થયું ખાલી કર્વ સરફેસ એરિયા ઓફ કોન કોન અને કર્વ સરફેસ એરિયા ઓફ યસ તો ટોટલ સરફેસ એરિયા ઓફ કેનવાસ ઇઝ ઇક્વલ કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ કોન સીએસ પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ કોન ચલો કોન માટેની વાત કરીએ कोर माटे रेडियस 2 मीटर था एंड स्लैंट हाइट 2.8 मीटर आपे नीचे और रेडियस तो कोर सरफेस एरिया ऑफ सिलेंडर बोलो 2 पाई आर एच प्लस कोर सरफेस एरिया ऑफ कोन इस पाई आर एल अने सेम में रेडियस छे એટલે હું સેમ સિમ્બોલ યુઝ કરું पाई आर कॉमन 2h पाई आर कॉमन 2h तो 2h प्लस l 22 by 7 radius is 2 2 height is 2.1 plus L is 2.8 so 22 by 7 into 2 4.2 plus 2.8 7 7 our new addition 7 yes. 44 मीटर स्क्वायर बिकॉज़ ऑल द डायमेंशंस आर गिवन इन अ मीटर 44.5 4 कितना टोटल कैनवास है 44 मीटर स्क्वायर सो कॉस्ट ऑफ कैनवास 22 इज इक्वल टू 44 500 है ना 1 मीटर स्क्वायर ना 500 था तो टोटल 44 मीटर स्क्वायर कैनवास है 22,000 रुपीस इज द चलो लास्ट From a solid cylinder, solid cylinder का मतलब एक hollow ना थी अंदर आपको लाकड़ा नो के pipe metal थी आपको solid चाहिए। Solid cylinder, number eight generation number eight. A solid cylinder whose height is 2.4 centimeter. एक solid cylinder छे। Solid इतने आपको ये metal छे आपको hollow ना थी। Any height आप इतनी दी छे? 2.4 centimeter and then the diameter is 1.4 centimeter. A conical cavity of the same height and same diameter is hollowed out. And here there is a cavity cut down here. Same height and same diameter. A solid hai tune cover padhe chhe? Haan, cut down here. Okay. And it's cut out. स्कूप आउट करें Find the total surface area of the remaining solid. Total surface area of remaining solid. तो मैं पार्ट करिए सिलेंडर. अरे कौन? अरे कौन? सिलेंडर मार्ट है. Height is 2.4 centimeter. Diameter is 1.4 centimeter.
सो रेडियस इज 0.7 सेंटीमीटर कोन माटे या जो कोन माटे रेडियस शू थाय एज थाय 0.7 सेंटीमीटर એની સ્લેન્ટ હાઈટ ફાઇન્ડ કરવી પડે ને એની હાઈટ પણ કેટલી થાય 2. આ સેમ હાઈટ આ જેટલી હાઈટ જેટલી જ આ હાઈટ થાય 2. તો હાઈટ ઇઝ 2.4 આ 0.7 તો એની સ્લેન્ટ હાઈટ L L ફાઇન્ડ કરવી પડે હાઈટ ઇઝ 2.4 સેન્ટીમીટર L સ્ક્વેર સો L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ L સ્ક્વેર 0.7 નો હોલ સ્ક્વેર પ્લસ 2.4 નો હોલ સ્ક્વેર 49/100 खबर पड़ी ना हां अच्छा 7/10 द होल स्क्वायर प्लस 24/10 द होल स्क्वायर यो करिए 49/100 प्लस 576/100 625 n स्क्वायर सो n इज 25/10 बनेगी रूट काटो आनु भी रूट 25 आनु रूट 10 એટલે કે L is 2.5 સેન્ટીમીટર એટલે કે L is 2.5 સેન્ટીમીટર થઈ ગયો ચલો હવે કોઈ કહેશે કે જે ટી વેસલ બને છે અને કઈ કઈ જગ્યાએ કલર કરીશું તમે બોલો CSA ઓફ સિલિન્ડર CSA ઓફ કોન ઉપર થી ખાડો છે કોન જેવો તે કોન નો કર્વ સરફેસ એરિયા થઈ સમજ માં આવ્યું ટોટલ સરફેસ એરિયા ઓફ સોલિડ is equal to curved surface area of cylinder એટલે અહીંયા કલર કરો પ્લસ એરિયા ઓફ સર્કલ બેઝ ત્યાં પણ કલર કરવાનો અને અંદર કોન માં કલર કરવાનો curved surface area of કોન curved surface area of cylinder પાયર 2πRH અને જોવાનું સિલિન્ડરમાં જે જે વસ્તુ યુઝ કરી હતી એ જ સિમ્બોલ યુઝ કરવાના સર્કલ પાઈ આર સ્ક્વેર અને કર્વડ સરફેસ એરિયા ઓફ કોન πRL πR છે પાઈ આર છે બધામાં પાઈ આર છે તો પાઈ આર ને કોમન કરીએ 2H પ્લસ R પ્લસ L 22/7 રેડિયસ ઇઝ 7/10 2H 2 × 2.4 plus radius is 0.7 plus 2.5 7 cancel 22/10 बना रखो is 4.8 plus 0.7 plus 2.5 is 22/10 आनो आंसर जी आवे 17.6 सेंटीमीटर स्क्वायर टोटल सरफेस 17.6 હોય બરોબર તો 5 ની ઉપર હોય તો 18 ના થઈ જાય17.6 એટલે કે આ 17.6 એટલે અંદર એક એડ કરી દો એટલે 18 સેન્ટીમીટર સ્ક્વેર છે કે આન્સર આવે ચલો બધા માટે ભાઈ વિડિયો જે જોવે છે એના માટે પણ
काले फोकल बना छे बता फॉर्मूला फॉर्मूला छे 10 टाइम्स लखवाना छे 10 टाइम्स लखवाना छे कोई क्या मोकलू नथी भाई जे જોવે છે વિડિયો એની વાત કરતો 10 टाइम्स एग्जांपल नंबर 1 2 3 4 एक्सरसाइज नंबर 13.1 માં 1 2 3 8 1 2 8 આટલું હોમવર્ક છે